नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे उच्च सपाटी, मध्य सपाटी अने त्रण सपाटीना कार्यो अने संचारनी विस्तृत सपाटीओनी जानकारी मेळवी। विद्यार्थी मित्रों, आजे भणीए छीए आपणे आ उच्च सपाटी, मध्य सपाटी अने त्रण सपाटी नो तफावत। तफावतनी वात करीए तो आनी अंदर आपणे 9 मुद्दा भणवाना छे, पण तफावत बने त्यां सुधी गमे ते બે સ્વરૂપે જ પૂછાશે, કા ઉચ્ચ સપાટી મધ્ય સપાટી, કા મધ્ય સપાટી તળ સપાટી, અને કા ઉચ્ચ સપાટી અને તળ સપાટી। એટલે વિદ્યાર્થી મિત્રો, આ 3 માર્ક્સના પ્રશ્ન જો પૂછાય તો તમારે એમાંથી 4 થી 5 મુદ્દા લખવા જરૂરી છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ટોટલ 9 મુદ્દા લખેલા છે। શુભ શરૂઆત કરીએ તફાવતની અંદર, तो ध्यान आपजो विद्यार्थी मित्रों। तो आ तफावतनी अंदर 3 भाग आपणे पाड्या छे, उच्च सपाटी, मध्य सपाटी, तळ सपाटी। एमां पहेलो मुद्दा नुं नाम मुद्दा याद रखशो तो अंदर नुं फटाफट आवडशे, अने जो तमने उच्च सपाटी, मध्य सपाटी अने तळ सपाटीना कार्यो आवडता होय तो पण तमने आ प्रश्न फटाफट आवडशे। जेम के पहेलो मुद्दो कीधो छे समावेश, तो आपणे आकृति जोईने आया, આકૃતિની અંદર ભણ્યા હતા ઉચ્ચ સપાટીમાં કોનો કોનો સમાવેશ થાય, મધ્ય સપાટીમાં કોનો કોનો સમાવેશ થાય અને તળ સપાટીમાં કોનો કોનો સમાવેશ થાય। એના એક શબ્દ વિદ્યાર્થી મિત્રો અહીંયા છે કે ઉચ્ચ સંચાલનની સપાટીમાં સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજરનો સમાવેશ થાય છે। મધ્ય સપાટીમાં આપણને ખબર છે વિભાગીય અધિકારીઓ જેવા કે ઉત્પાદન અધિકારી, વેચાણ અધિકારી, નાણાં અધિકારી, ખરીદ અધિકારી, કર્મચારી અધિકારી, આમાંથી આપણે 3-4 નામ લખો એટલે ચાલી જાય, નો સમાવેશ થાય છે। તળ સપાટીમાં, તો તળ સપાટીમાં આપણને બધાને ખબર છે સુપરવાઇઝરો, જોબરો, ફોરમેનો, સુપરવાઇઝરને આપણે બીજા શબ્દમાં કહીએ તો નિરીક્ષકોનો સમાવેશ થાય। વિદ્યાર્થી મિત્ર, અહીંયા કર્મચારી શબ્દ જે લખ્યો છે, કર્મચારી શબ્દ આપણે તફાવતમાં લખવો નહીં, ભૂલમાં અહીંયા લખાયેલો છે, કર્મચારીઓ આ શબ્દ આમાં લખવો નહીં, માત્ર સુપરવાઇઝરો, સુપરવાઇઝર જગ્યાએ તમે નિરીક્ષકો, જોબરો અને ફોરમેનો લખી શકો છો। બીજા મુદ્દાની વાત કરીએ સંખ્યા, પણ હવે આ મુદ્દાને જોતા પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે આવું કંઈક યાદ કરીએ, સ્કૂલના ઉદાહરણ સાથે આ તફાવત ભણીએ એટલે વધારે મજા આવશે અને ફટાફટ આવડશે। કે તમે જો સ્કૂલની વાત કરીએ તો સ્કૂલની અંદર ટ્રસ્ટીગણ અને પ્રિન્સિપાલ, એને આપણે ઉચ્ચ સપાટીમાં સમાવેશ કરીએ છીએ, મધ્ય સપાટીમાં આપણે શિક્ષકગણનો સમાવેશ કરીએ છીએ અને તળ સપાટીમાં વિદ્યાર્થી મિત્રો તમને એટલે કે વિદ્યાર્થીઓનો સમાવેશ કરીએ છીએ। તો યાદ કરો, તમે તમારી સ્કૂલની અંદર તો ટ્રસ્ટી, તમારી સ્કૂલની અંદર પ્રિન્સિપાલ, તો વધુ વધુ 3, 4, 5, શિક્ષકો એની કરતા વધારે। એટલે તમે જો ટ્રસ્ટીગણ કરતા શિક્ષકો વધારે હોય અને શિક્ષકો કરતા વિદ્યાર્થીઓ વધારે હોય, એટલે ઉચ્ચ સપાટીએ કર્મચારીઓની સંખ્યા એટલે તમે જો વ્યક્તિઓની સંખ્યા કેવી હોય છે, ઓછી। મધ્ય સપાટીની વાત કરીએ તો મધ્ય સપાટીમાં વ્યક્તિઓની સંખ્યા તો ઉચ્ચ સપાટી કરતા વધુ અને તળ સપાટી કરતા ઓછી, એવું લખી શકાય કે ઉચ્ચ સપાટી કરતા વધુ હોય છે અને તળ સપાટી કરતા કેવી હોય છે, ઓછી હોય છે। જ્યારે તળ સપાટીમાં વ્યક્તિઓની સંખ્યા કેવી હોય છે, કર્મચારીઓની સંખ્યા સૌથી વધારે, જેમ કે મેં કીધું એમ વિદ્યાર્થીઓ સૌથી વધારે હોય સ્કૂલની અંદર। એટલે આ બંને મુદ્દાની અંદર હજી આને આ ઉદાહરણ ચાલુ રાખીએ, એના ઉપરથી આપણને આગળના હજી મુદ્દા ઘણા બધા આવડશે। જેમ કે આપણે હજી મુદ્દાની અંદર આ યાદ રાખજો, કારણ કે આપણું આ ઉદાહરણ આગળના હજી મુદ્દામાં કામમાં આવશે। આગળ કીધું છે સંચાલન અને વહીવટ, આ ત્રીજા મુદ્દાનું નામ છે। પહેલા મુદ્દાનું નામ હતું સમાવેશ, બીજા મુદ્દાનું નામ હતું સંખ્યા, ત્રીજા મુદ્દાનું નામ છે સંચાલન અને વહીવટ, ચોથા મુદ્દાનું નામ છે સત્તા અને જવાબદારી। વિદ્યાર્થી મિત્રો, 4 મુદ્દા સ ઉપરથી ચાલુ થયા, સમાવેશ, સંખ્યા, સંચાલન અને વહીવટ, સત્તા અને જવાબદારી। પહેલા 2 મુદ્દા હતા એ સિંગલ હતા, જેમ કે મેં કીધું એમ સમાવેશ, સંખ્યા, આમાં બધામાં શબ્દ એડ છે, સંચાલન સાથે વહીવટ છે, સત્તા સાથે જવાબદારી છે। તમે જો ઉચ્ચ સપાટીમાં સંચાલનનું પ્રમાણ તો આપણને ખબર છે, ટ્રસ્ટીગણ, સંચાલકો, એને સંચાલન વધુ કરવાનું હોય, વહીવટ કેવો કરવાનો હોય છે, ઓછો।
મધ્ય સપાટીની વાત કરીએ તો મધ્ય સપાટીમાં સંચારનું પ્રમાણ કેવું હોય? ઓછું. જેમ કે મેં કીધું એમ, સ્કૂલની અંદર ટ્રસ્ટીગણને સંચાલન બધું કરવાનું હોય, પણ વહીવટ કેવો કરવાનો હોય છે? ઓછો. શિક્ષકોને સંચાલન ઓછું કરવાનું હોય, વહીવટ વધારે કરવાનો, જવાબદારી એની વધારે હોય છે. અને તળ સપાટીમાં તો સંચાલનનું પ્રમાણ તો ખૂબ ઓછું અને વહીવટનું પ્રમાણ સૌથી વધારે, કારણ કે જવાબદારી અને કારણ કે એને પાસ થવાનું હોય છે, એટલે જવાબદારી સૌથી વધારે હોય છે. આગળનો મુદ્દો કીધો છે સત્તા અને જવાબદારી. તો સત્તા અને જવાબદારી ઉચ્ચ સપાટીએ બંનેનું પ્રમાણ કેવું હોય છે? વધારે. મધ્ય સપાટીમાં તમે જો સત્તા પ્રમાણમાં ઓછી અને જવાબદારી વિભાગ પૂરતી હોય છે, એટલે જે વિભાગ, ધારો કે આપણે આગળ કીધું તો ઉત્પાદન અધિકારી હોય તો એની પાસે કયો વિભાગ હોય? તો ઉત્પાદન વિભાગ. તો એને ઉત્પાદન વિભાગ પૂરતી જવાબદારી જ સોંપેલી હોય છે. વેચાણ વિભાગની જવાબદારી ઉત્પાદન વિભાગ, ઉત્પાદન અધિકારી પાસે હોતી નથી. સામે તળ સપાટીમાં તો સત્તાનું પ્રમાણ ખૂબ ઓછું અને જવાબદારીનું પ્રમાણ પેટા વિભાગ પૂરતું, એટલે એને એના કાર્ય પૂરતું જેવું કહી શકાય, એના કાર્ય પૂરતી જ એની જવાબદારી. કે ઉત્પાદન વિભાગમાં જે કર્મચારી કામ કરે છે એને ઉત્પાદનનું જેટલું કામ સોંપ્યું અને એ જેટલું સોંપ્યું છે એટલું જ એને કરવાનું, બીજું નહીં. હવે આગળ આવે છે ધ્યેય અને નીતિ ઘડતર. આ બે શબ્દ ભેગા છે, ધ્યેય અને નીતિ ઘડતર. એટલે મૂળ આની અંદર તમે જો સંચાલન અને વહીવટ અને શબ્દ આવ્યો, સત્તા અને જવાબદારી અને શબ્દ આવ્યો, ધ્યેય અને નીતિ ઘડતર અહીંયા પણ અને શબ્દ આવ્યો છે. તમે જો આ સપાટી દ્વારા કંપનીના મૂળભૂત ધ્યેય અને નીતિનું ઘડતર થાય, આપણને ખબર ઉચ્ચ સપાટીએ જ ધ્યેય નક્કી થાય અને નીતિ નું ઘડતર થાય, કારણ કે કઈ રીતે કામ કરવું એ ઉચ્ચ સપાટીએ જ બધું નક્કી થાય છે, એ આપણે કાર્યોમાં ભણ્યા હતા. મધ્ય સપાટી દ્વારા તો ઉચ્ચ સપાટીએ જે નીતિ ઘડી છે બરાબર અને જે ધ્યેયો નક્કી કર્યા છે એનો અમલ થાય છે, એટલે એ આગળ મોકલે છે. જ્યારે તળ સપાટીએ તો તળ સપાટી આ જે ઉચ્ચ સપાટીએ જે નીતિ ઘડેલી છે એના નિર્ણયનો અમલ થાય છે, કારણ કે કાર્ય બધું તળ સપાટીએ થાય અને ઉચ્ચ સપાટીએ નીતિનું ઘડતર થાય, ધ્યેયનું ઘડતર થાય. જ્યારે મધ્ય સપાટી આ જે ધ્યેય નક્કી થયો, જે નીતિ નક્કી થઈ એનો અમલ થાય. એટલે વિદ્યાર્થી મિત્રો, આ ટોટલ આપણા 5 મુદ્દા અહીંયા પૂરા થઈ ગયા. હવે વાત કરીએ આગળના મુદ્દા. તો આગળના મુદ્દામાં આપણને કીધું છે કદ. તો કદ માટે પાછું ઉદાહરણ આપણું જે જૂનું ચાલતું હતું એ સ્કૂલ વાળું જ. તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો, તમે સ્કૂલની અંદર સંચાલકની ઓફિસ જોઈ હશે, તો સંચાલકની ઓફિસ એક કે બે જ હોય, સામે શિક્ષકગણ, એનો સ્ટાફ રૂમ હોય. સ્ટાફ રૂમ તો દરેક ફ્લોર ઉપર એક એક હોય છે. અને તળ સપાટીએ વાત કરીએ તો વિદ્યાર્થી, તો વિદ્યાર્થીનો તો દરેક ફ્લોર ઉપર દરેક જગ્યાએ એના ક્લાસ હોય છે. એટલે કદ એટલે એવું કહી શકાય જગ્યા. તો ઉચ્ચ સપાટીનું કદ કેવું હોય છે? નાનું, કારણ કે એને મેં કીધું એમ જગ્યા એક ઓફિસ કે બે ઓફિસ. મધ્ય સપાટીએ તો દરેક ફ્લોર ઉપર ઓફિસ હોય છે, એક એક સ્ટાફ રૂમ હોય છે એનો. એટલે મધ્ય સપાટીનું કદ ઉચ્ચ સપાટી કરતાં મોટું અને તળ સપાટી કરતાં નાનું હોય છે. અને તળ સપાટી એટલે વિદ્યાર્થી મિત્રો તમારી વાત થાય તો તળ સપાટીનું કદ મોટું હોય છે, કારણ કે દરેક જગ્યા સ્કૂલની અંદર સૌથી વધારે ક્લાસ જ હોય. આગળ કહીએ છીએ મુદ્દો નિર્ણયો, અને પછીનો મુદ્દો છે ઓળખ. ઓળખ એ છેલ્લો મુદ્દો છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લઈએ, પહેલા 4 મુદ્દા હતા સહવાળા. પહેલો મુદ્દો સહવાળો શું હતો? સમાવેશ. બીજો મુદ્દો સહવાળો શું હતો? સંખ્યા. ત્રીજો મુદ્દો સહવાળો શું હતો? તો ત્રીજો મુદ્દો સહવાળો હતો સંચાલન અને વહીવટ. ચોથો સહવાળો સત્તા જવાબદારી. પછીનો મુદ્દો ધ્યેય અને નીતિ ઘડતર. પછી આવ્યું કદ, પછી આવ્યું નિર્ણયો, પછી આવ્યું ઓળખ. નિર્ણયોની વાત કરીએ તો એ મુદ્દો આપણે ભણી ગયા. ઉચ્ચ સપાટીએ બધા મહત્વના નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે છે, કારણ કે સારા સારા ડિસિઝન અને મહત્વના ડિસિઝન બધાય ઉચ્ચ સપાટીએ જ હોય છે. મધ્ય સપાટીએ તો જે તે વિભાગના જ નિર્ણયો લેવામાં આવે, કે ઉત્પાદન અધિકારી હોય તો એને ઉત્પાદન વિભાગની જ જવાબદારી હોય, એના જ નિર્ણયો એને લેવાના, વેચાણ વિભાગના, ખરીદ વિભાગના નિર્ણયો એને લેવાના હોતા નથી. તળ સપાટીની વાત કરીએ તો તળ સપાટીએ જે તે કાર્ય અંગેના નિર્ણયો લેવાના, કે ઉત્પાદન વિભાગની અંદર જેટલા કર્મચારીઓ કામ કરે છે, જેટલા કામદારો કામ કરે છે, તો એ જે કામદારો કામ કરે છે એના તમામ ડિસિઝન એના કામ પૂરતા જ એને લેવાના. આગળ કીધું છે ઓળખ.
વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન એક એક માર્ક્સમાં પૂછાય છે કે ઉચ્ચ સપાટીને બીજા કયા નામથી ઓળખવામાં આવે. તો ઉચ્ચ સપાટીમાં આપણને વિદ્યાર્થી મિત્રો ખબર જ છે, સંચાલકો હોય છે, એટલે સંચાલકની સપાટી. મધ્ય સપાટી, તો મધ્ય સપાટીમાં અધિકારીઓ હોય, એટલે અધિકારીની સપાટી. તળ સપાટીમાં, તો તળ સપાટીમાં આપણે જોઈએ કે બધા અલગ અલગ શબ્દ હતા, નિરીક્ષકો હતા, જોબર હતા, ફોરમેન હતા. એટલે આની અંદર તમે જો જે બધા અલગ અલગ છે, પણ ત્રણેયની અંદર એક કોમન છે, કામ. ત્યાં કામ થાય છે તળ સપાટી, એટલે એને કહેવામાં આવે છે કાર્યકારી સપાટી. વિદ્યાર્થી મિત્રો, આપણા સ્વાધ્યાયની અંદર એમસીક્યુમાં પ્રશ્ન આપેલો છે કે તળ સપાટીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. તો તળ સપાટીને કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, શાંતિથી આ પ્રશ્ન એક વખત વાંચી નાખો, પછી આગળનો પ્રશ્ન આપણે જોઈએ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, વચાઈ ગયો તો આગળ નવો પ્રશ્ન, નવા પ્રશ્નની વાત કરીએ. તો નવો પ્રશ્ન છે એ છે સંચાલનનું વર્ગીકરણ, પણ સંચાલનના કાર્યોનું વર્ગીકરણ. સંચારના કાર્યોના વર્ગીકરણની વાત કરીએ તો સંચારના કાર્યોની અંદર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો ખાસ. તો સંચારના કાર્યોમાં આપણને પાંચ અલગ અલગ નિષ્ણાંતોએ સંચારના કાર્યોને અલગ અલગ વિભાગમાં વહેંચેલા છે, ધ્યાન આપજો. એમાં પહેલા આપણે એમના નામ જોઈ લઈએ કે પાંચ જે નિષ્ણાંતો છે એમાં પહેલો નિષ્ણાંત છે કુંતજ અને ઓડોનલ. નામ યાદ રાખજો. આપણે આમ તો શરૂઆતમાં જ્યારે સંચાલનની વ્યાખ્યા ભણ્યા હતા ત્યારે આની વ્યાખ્યા ભણ્યા હતા, કુંતજ અને ઓડોનલની. એટલે કુંતજ અને ઓડોનલનું સંચાલનના કાર્યોનું વર્ગીકરણ છે. બીજો છે, એનું નામ છે હેનરી ફેયોલ, કે હેનરી ફેયોલના મતે સંચાલનના કાર્યોનું વર્ગીકરણ. પછી આવે છે ત્રીજા નંબરે પીટર ડ્રકર, પીટર ડ્રકરના મતે સંચાલનના કાર્યોનું વર્ગીકરણ. ચોથા નંબરે આવે છે લ્યુથર ગ્યુલિક. યાદ રાખજો, લ્યુથર ગ્યુલિક શબ્દ એવા છે નામના, એટલે પહેલા નામ યાદ રાખો, પછી આપણે એના કાર્યોનું વર્ગીકરણ જોઈશું. અને છેલ્લે પાંચમું કીધું છે ડોક્ટર જ્યોર્જ આર ટેરી. અને આ ડોક્ટર જ્યોર્જ આર ટેરીની પણ આપણે વ્યાખ્યા સંચાલનની ભણ્યા હતા. ટોટલ આપણે પહેલી અને જે છેલ્લી જે છે નામ, એટલે કે પહેલું અને છેલ્લું જે નામ છે એની આપણે સંચારની વ્યાખ્યા ભણ્યા હતા. પહેલા તો નામ યાદ રાખજો, પહેલું કીધું છે કુંતજ અને ઓડોનલ, બીજું કીધું છે હેનરી ફેયોલ, ત્રીજું છે પીટર ડ્રકર, ચોથું કીધું છે લ્યુથર ગ્યુલિક, અને પાંચમું કીધું છે ડોક્ટર જ્યોર્જ આર ટેરી. પહેલા નામ યાદ રાખી લો, પછી હવે કાર્યો જોઈએ. કારણ કે કાર્યોની અંદર અમુક શબ્દ બંધ બેસતા બધાના આવશે, એક પીટર ડ્રકરના શબ્દો થોડા અલગ છે, એટલે પહેલા નામ યાદ રાખી લો. કારણ કે આ એક માર્ક્સના પ્રશ્નમાં આઈએમપી પ્રશ્ન છે, તમને વિભાગ બીમાં આવો પ્રશ્ન પૂછી શકે કે કુંતજ અને ઓડોનલના મતે સંચાલનના કાર્યોનું વર્ગીકરણ જણાવો અથવા સંચાલનના કાર્યો જણાવો. કા હેનરી ફેયોલના પૂછે, કા પીટર ડ્રકરના પૂછે, મૂળ કોઈ પણ નામની ચોખવટ કરીને તમને સંચાલનના કાર્યો પૂછી શકે એક માર્ક્સમાં. જેનું નામ કીધેલું હોય એનું જ નામ તમારે ત્યાં લખવું પડે, અને એના મતે જ એના કાર્યો જણાવવા પડે, અને બીજાના કાર્યો જણાવો, અને જો સાચા હોય તો પણ બીજાના મતે જણાયેલા છે તો એ ખોટા જ પડશે. ચલો કુંતજ અને ઓડોનલની વાત કરીએ તો એની વ્યાખ્યા કદાચ આપણે જ્યારે સંચારની વ્યાખ્યા ભણ્યા હતા, એ સંચારની વ્યાખ્યામાં આપણે સામાન્ય જે વ્યાખ્યા ભણ્યા હતા, અને એ સામાન્ય વ્યાખ્યાની અંદર શબ્દ આવ્યા હતા કે સામાન્ય વ્યાખ્યા તમને યાદ હોય વિદ્યાર્થી મિત્રો, તો આવી કે ગતિ, સંચાલન એટલે આયોજન, વ્યવસ્થા તંત્ર, પછી કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ વગેરે દ્વારા ધ્યેય સિદ્ધ કરવાની પ્રક્રિયા. તો એમાં શબ્દ આવ્યા હતા જો વિદ્યાર્થી મિત્રો, આયોજન, પછી હતો વ્યવસ્થા તંત્ર, પછી હતું કર્મચારી વ્યવસ્થા, પછી હતું દોરવણી, પછી હતું અંકુશ. એ જે સામાન્ય વ્યાખ્યા જે ભણ્યા હતા એના જે શબ્દો હતા એ જ શબ્દો અહીંયા છે, અને આ શબ્દો કુંતજ અને ઓડોનલના છે. કુંતજ અને ઓડોનલે સંચારના જે કાર્યો છે પાંચ કાર્યો આપ્યા, એના પાંચે પાંચ કાર્યો મેં યાદ રાખવા માટે તમને કીધું. સંચારની સામાન્ય વ્યાખ્યા આવડે તો એ જ પાંચ શબ્દ છે. હવે કુંતજ અને ઓડોનલ જોયા પછી હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ છે ડોક્ટર જ્યોર્જ આર ટેરીના કાર્યો. હવે ડોક્ટર જ્યોર્જ આર ટેરીના કાર્યો જોતા પહેલા આપણે જે અહીંયા કુંતજ અને ઓડોનલના પાંચ કાર્યો ભણ્યા, એ પાંચ કાર્યોમાંથી આપણે એક કાર્ય હટાવી દઈએ, અને એ એક કાર્ય કયું હટાવવાનું છે, તો કર્મચારી વ્યવસ્થા. એટલે બાકી જે ચાર વધ્યા, આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, એક ડોક્ટર જ્યોર્જ આર ટેરીના સંચાલનના કાર્યો થઈ ગયા.
યાદ રાખજો કઈ રીતે આપણે ભણીએ છીએ. મેં પહેલા કુંતજ અને ઓડોનલ ના કીધા, એમાં પાંચ હતા, એ પાંચમાંથી આપણે કર્મચારી વ્યવસ્થા હટાવી દીધું, બાકી જે વધ્યા એ ડોક્ટર જ્યોર્જ ટેરીના છે. પહેલું કયું જોયું હતું તો કુંતજ અને ઓડોનલ, એમાં જે ત્રીજું અને ચોથું જે છે કર્મચારી વ્યવસ્થા અને દોરવણી એ હટાવીને બીજા બે નવા નાખીએ તો એ કાર્યો થઈ જાય છે હેનરી ફેલના. પછી બે કયા નવા કાર્યો છે તો એમાં જો નવા શબ્દ આવી ગયા છે આદેશો આપવા, કે કર્મચારી વ્યવસ્થાની જગ્યાએ આદેશો આપવા અને દોરવણીની જગ્યાએ શબ્દ આવી ગયો સંકલન. બાકીના ત્રણ તો એને જ છે. અને વિદ્યાર્થી મિત્રો એક આ શબ્દ યાદ રાખજો, વ્યવસ્થા તંત્રનું બીજું નામ તો પ્રબંધ. હવે ટોટલ અહીંયા આપણે ત્રણના કાર્યો ભણ્યા, કુંતજ ઓડોનલ, ડોક્ટર જ્યોર્જ ટેરી, હેનરી ફેયોલ. કુંતજ અને ઓડોનલના પાંચ હતા, એ પાંચમાંથી ત્રીજું હટાવ્યું એટલે ડોક્ટર જ્યોર્જ ટેરીના બની ગયા, ત્રીજું અને ચોથું હટાવીને નવા નાખ્યા એટલે હેનરી ફેયોલના બન્યા. હવે આપણે ભણીએ છીએ લ્યુથર ગ્યુલિકના. તો લ્યુથર ગ્યુલિકના ટોટલ સાત કાર્યો છે અને સાત કાર્યો ધ્યાન આપજો, એમાં ચાર કાર્યો તો તમે જો કુંતજ અને ઓડોનલના ક્રમના જ છે, આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણ. અને હેનરી ફેયોલમાં ચોથું આવ્યું હતું સંકલન, એ આમાં પાંચમું છે. અને બે નવા આવી ગયા માહિતી પ્રેષણ અને અંદાજપત્ર. યાદ રાખજો બે નવા આવી ગયા માહિતી પ્રેષણ અને અંદાજપત્ર. આ પાંચ જે છે આપણે નિષ્ણાંતો અને પાંચે પાંચના જે સંચારના કાર્યો છે એમાં સૌથી વધારે આના જ કાર્ય છે લ્યુથર ગ્યુલિકના સાત કાર્યો. સાતમાં મેં આમ કીધું એમ કે છઠ્ઠું અને સાતમું જ નવું છે માહિતી પ્રેષણ અને અંદાજપત્ર. હવે વિદ્યાર્થી મિત્રો આ લ્યુથર ગ્યુલિકે જે સંચારના કાર્યો જે આપ્યા છે સાત, અને સાતે સાત કાર્યોના ઇંગ્લિશના પહેલા શબ્દ, ઇંગ્લિશના પહેલા શબ્દ અને એ પહેલા પહેલા શબ્દ ભેગા કરીને એ શબ્દ આ રીતે વચાય છે પોષ્ડ કોર્બ. અને એ ફૂલફોર્મ આપણને પૂછે છે કે પોષ્ડ કોર્બનું પૂરું નામ જણાવો. યાદ રાખજો લ્યુથર ગ્યુલિકનું પોષ્ડ કોર્બ આવે છે અને એનું પૂરું નામ, પૂરું નામ એટલે આ સાતે સાત શબ્દ. જેમ કે તમે જો આયોજન, આયોજનને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પ્લાનિંગ, પ્લાનિંગનો આવે પી શબ્દ. યાદ રાખતા જાજો, લખવું હોય તો લખતા જાજો, એટલે ફૂલફોર્મમાં આખું તમારે બની જશે પોષ્ડ કોર્બ. કે આયોજન, આયોજનને ઇંગ્લિશમાં કીધું પ્લાનિંગ, પ્લાનિંગનો પી. પછી વ્યવસ્થા તંત્ર જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઓર્ગેનાઇઝેશન, ઓર્ગેનાઇઝેશન એટલે વ્યવસ્થા તંત્ર, ઓર્ગેનાઇઝેશનમાં ઓ એટલે પી ઓ. પછી આવ્યું કર્મચારી વ્યવસ્થા તંત્ર એટલે કે કર્મચારી વ્યવસ્થા, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્ટાફિંગ, સ્ટાફિંગને ઇંગ્લિશમાં આપણે પહેલો શબ્દ લઈએ છીએ એસ, એસ એટલે સ્ટાફિંગ, સ્ટાફ એટલે કર્મચારી વ્યવસ્થા એટલે પી ઓ એસ. પછી આવે છે દોરવણી, દોરવણીને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડાયરેક્શન, ડાયરેક્શન એટલે દોરવણી, અને દોરવણીનો ડી આવે છે ડાયરેક્શનનો, ડી એટલે ડાયરેક્શન એટલે પી ઓ એસ ડી, ડી એટલે ડાયરેક્શન, દોરવણી એટલે પોષ્ડ. પછી આવે છે સંકલન, સંકલનને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કોઓર્ડિનેશન. આ શબ્દ યાદ રાખજો સી કેપિટલ ઓ સ્મોલ અને પછી ડેશ કરીને કોઓર્ડિનેશન, ઓર્ડિનેશન એટલે એમાં બે શબ્દ આપણે પહેલા લઈશું સી ઓ, સી કેપિટલ અને ઓ સ્મોલ, એમાં બે શબ્દ લઈ લે પી ઓ એસ ડી સી ઓ યાદ રાખજો. પછી માહિતી પ્રેષણ, માહિતી પ્રેષણ, માહિતી પ્રેષણને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રિપોર્ટિંગ, રિપોર્ટિંગ એટલે માહિતી પ્રેષણ, રિપોર્ટિંગમાં શબ્દ આવ્યો આર એટલે પી ઓ એસ ડી સી ઓ. પછી શબ્દ આવ્યો આર. હવે અંદાજપત્ર, અંદાજપત્ર તો આપણે અગિયારમાં ધોરણમાં પાઠ આવતો હતો જેને ઇંગ્લિશમાં કહેતા હતા બજેટ, અને એટલે એને કહેવામાં આવે છે બજેટિંગ, બજેટિંગનો શબ્દ આવે છે બી, બી એટલે બજેટિંગ, અંદાજપત્ર એટલે આખો એ સ્પેલિંગ બની જશે પી ઓ એસ ડી સી ઓ આર અને બી. આ ફૂલફોર્મ પૂછે છે પોષ્ડ કોર્બનું પૂરું નામ જણાવો, એટલે આને ગુજરાતી લખો તોય ચાલે, ઇંગ્લિશ લખો તોય ચાલે, યાદ રાખજો. અને આમ પાંચ પહેલા શબ્દો જે છે આગળ ભણ્યા એના જ છે. યાદ રાખજો મેં કઈ રીતે તમને ટ્રીક આપેલી છે. આગળ કીધું છે પીટર ડ્રકર, પીટર ડ્રકરના કાર્યો બધા અલગ જ છે પણ ત્રણ જ કાર્યો છે. આમાં આવું યાદ રાખવાનું, પહેલાં પહેલું આપણે ધંધો શરૂ કરીએ એટલે ધંધાનું સંચાલન, ધંધાની અંદર કોણ આવે તો સંચાલકો, તો સંચાલકોનું સંચાલન,
સંચાલકો પછી કોણ હોય? તો કામદારો. ને આ કામદારો શું કરે? કામ. એટલે કામદારો અને કામનું સંચાલન. પહેલા ધંધો, પછી ધંધાનું સંચાલન, સંચાલન કામદારો ઉપર, કામદારો કામ કરે. અને આ બધા પાછળ શબ્દ આવ્યો છે, જો સંચાલન, કે ધંધાનું સંચાલન. ધંધાની અંદર સંચાલકો હોય તો સંચાલકોનું સંચાલન, આ જ ધંધામાં કામદારો હોય અને એ કામદારોનું કામ હોય, એટલે કામદારો અને કામનું સંચાલન. વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખજો શબ્દ. અને આ એક એક માર્ક્સમાં મોસ્ટ ટાઈમ બી છે અને પૂછાય છે, એમાં લ્યુથર્ગ્યુલિક વધારે પૂછી શકે છે. વિદ્યાર્થી મિત્રો, શાંતિ રહ્યા, ચાર્ટ વાંચી નાખો. અને જે એક્ઝામ જે છે આવતીકાલે, એ આવતીકાલે એક્ઝામમાં અહીંયા સુધી પૂછાશે. આ 10મા પ્રશ્નનું આ વર્ગીકરણ સુધી, હજી આમ તો જોઈએ તો આ પ્રશ્ન આપણો અધૂરો છે, કારણ કે આના હજી વિસ્તૃત અંદર ભણવાનું છે. પણ આપણે અહીંયા અટકાવીએ છીએ અને નેક્સ્ટ આપણે આની અંદરનું નેક્સ્ટ લેક્ચરમાં ચલાવીશું.